एवरीवन, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण एंड वेलकम टू अवर न्यू व्लॉग। केम छो बधा? आई होप तमे बधा मजामां ज छो। अने अत्यारे जो 8:30 થઈ ગયા છે ને, નાસ્તો ને કરીને ફ્રી થયા, વેન વયો ગયો છે સ્કૂલે, અને આજ તો ઘરની સાફ સફાઈ કરવાની છે, દિવાળી આવે છે એટલે એક બે દિવસ થયા તો ખરું ખરું કરતા હતા પણ કર્યું નહોતું, કેમ કે વિયાન ઘરે હતો, એને રજા હતી એક દિવસની, સરદાર પટેલ જયંતિ હતી તે દી। અને હવે આજે બધું મકાનનું કામ એ સામે ચણતરનું પૂરું થઈ ગયું છે તો કીધું હવે આજે આપણે ઘર સાફ કરી નાખી, બધો સામાન બહાર કાઢીને રાખી દીધો છે। મમ્મી તો સવારમાં વહેલા ઉટકવા માંડ્યા વાસણ, કેમ કે નાસ્તો નહોતો કર્યો મમ્મીએ, પહેલાં એ કે વાસણ ઉટકવાનું ચાલુ કરી દઉં એટલે ફટાફટ થઈ જાય, જો આ બધો સામાન કાઢીને રાખી દીધો છે। અને હવે કાલક પરમ દિવસે મારા રૂમનો વારો લેશું ને પછી ઉપર ને અગાસીને એવું ધોવાનું છે। અને પ્રકાશે રનિંગ કરીને આવીને આજ તો નાવા ગયા વહેલા વહેલા, એ તો રનિંગ કરવા વયા જાય સવારમાં, એટલે અત્યારે આવીને નાહી તો ત્યાં થઈને પાછા વાંચવા માંડે, તો આવું બધું ચાલે છે। તો હાલો હવે આપણે ઘરની સાફ સફાઈ કરવા માંડી, નહીતર આપણે પાછું મોડું થઈ જશે। તો 11 વાગ્યા, ત્યાં તો મમ્મીએ બધા વાસણ ઉટકી નાખ્યા છે બે રૂમના, અને હવે પૂજાને હું અંદર લઈને ચડાવી દઈ બધા વાસણ। ત્યાં વ્યાલી સ્કૂલેથી આવી જશે, ત્યાં એ આવે એ પહેલાં વાસણને એવું ચડાવાઈ જાય, અને જો વાસણ એ રાખી દીધા પૂજાએ બધા અંદર, હવે હું ચડાવવા માંડું। તો ગાઈસ અત્યારે 5:30 થઈ ગયા છે, અને આજ તો બધું કામ બામ કરીને અત્યારે ફ્રી થયા છીએ, અને હજી ઓછાળ પાથરવાના પડદાને એવું લગાવવાનું બાકી છે, કામ અડધું બાકી રહી ગયું તો એ હજી ખુરશીને એવું ધોવાનું બાકી છે, અને હજી નાહી ધોઈને અત્યારે ફ્રી થયા, અને આજ તો બધી ધૂળ ઉડતી હતી રજ એટલે નાકમાં રજ ગરી ગરીને અત્યારે શરદી થઈ ગઈ છે, મને તો ગળું ખરાબ થઈ ગયું છે, બહુ જ બરે છે। અને આજ તો શ્રીલંકા અને ઇન્ડિયાનો મેચ ચાલુ છે, પ્રકાશ મેચ જોવે છે, ને ઇન્ડિયાની 5 વિકેટ તો વહી ગઈ છે લગભગ, તો કેટલી ગઈ? 5 વહી ગઈ છે, 5 વિકેટ 282 રન, 86 છે, 82 હે ઓ 86 જોઈ લે, એ અત્યારે ચોકો માર્યો એટલે લે, અને પાછા મને કહે હે 82 હે 86 હે લે। અને મમ્મી અને ભાવેશભાઈ ગયા હતા ચોખા ઝારવા માટે, બાપાના ચોખા કરવાની માનતા હતી મમ્મીને, તો એ ચોખા ઝારવા ગયા હતા, અને અત્યારે આવ્યા વિયાનને ત્રણે, તો જોઈ હવે મમ્મી ને પપ્પા પ્રસાદી કરવા બેસી ગયા છે, મમ્મી ને માનતા હતી આટલા બધા ચોખા કરવાની, અને આ નારિયેલ, નારિયેલ એટલા હતા, કેટલા હતા? 13 ફોડ નારિયેલ હતા, 25 તો નારિયેલ વધારવાના હતા, એટલે મમ્મી ને ભાવેશભાઈ ને ગયા હતા ઝારવા માટે, અને આપણે અત્યારે ફ્રી થઈને હવે થોડું રસોઈ, હવે અત્યારે કામ કરીને ફ્રી થયા ત્યાં રસોઈનું કામ હશે, એટલે આમને આખો દિવસ વયો ગયો હતો તો કામમાં ને કામમાં, તો હાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ, અને પૂજા બાર લસણ એ ફોલવા માંડી છે। ગુડ મોર્નિંગ ગાઈસ, કાલ તો પછી મોડું થઈ ગયું હતું, થાકી ગયા હતા એટલે જમીન વહેલા વહેલા સૂઈ ગયા હતા, એટલે કંઈ શૂટિંગ કર્યું નહોતું, અને આજ તો જો અત્યારમાં રસોડામાં સાફ સફાઈ થઈ ગઈ છે બધી, ધોવાઈ ગયું અને પોતું મરાઈ ગયું, એટલે હવે મમ્મીને વાસણ ઉટકાઈ ગયા છે, પછી મમ્મીના વાસણ બધા સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે પોતું સુકાઈ જાય ને પછી આપણે ગોઠવી દઈએ વાસણ, અને જો પૂજા ને એ બધું
ધોવાનું કામકાજ કરે છે અને રસોડાનું બધો સામાન જોવો એમનો પડ્યો છે અહીંયા અને વાસણ મમ્મી ઉટકે છે બહાર તો રસોડામાં એટલો સામાન છે એટલા વાસણ હે રસોડામાં તો રૂમને રસોડું ને હવે એવું થઈ ગયું બધું સાફ અને હવે મારો રૂમ ને પૂજાનો રૂમ ને બાકી રહ્યું તો બે દિવસ થયા કામકાજ ચાલુ છે તો ગાઈસ અત્યારે 4:15 થઈ ગયા છે અને આજ તો સવારથી મેં વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે ફ્રી થઈ છું ત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો પાછો બીજો દિવસ થઈ ગયો છે આજ તો એ વિડીયો પૂરો થયો નથી કેમ કે સવારે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને સવારે ક્લિપ બનાવી એ 12% ચાર્જિંગ હતું અને આજ તો શુક્રવાર છે તો લાઇટનો કાપ હતો એટલે 2:45 લાઇટ આવી અને 10% કે 12% બેટરી હતી તો સવારે એક વિડીયો ઉતાર્યો અને પછી વિયાને આવી ગયો સ્કૂલેથી એટલે એને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો નકર તો હું રાત્રે ચાર્જિંગમાં મૂકી દઉં પણ કાલ રાત્રે ભૂલાઈ ગયું હતું ચાર્જિંગમાં મૂકતા એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું તો પછી અત્યારે લાઇટ 2:45 આવી પછી ફોન ચાર્જિંગમાં મૂકી અત્યારે ફ્રી થઈ ને હવે મેં કીધું લાવ વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને રસોડામાં બધી સાફ સફાઈ થઈ ગઈ છે આ વાસણ ચડાવવાના બાકી છે થોડાક બપોરના હતા એ અને ચોખા ચાળીને રાખ્યા છે એ હવે આ પાણી આ થમ્સઅપની બોટલમાં ભરવાના છે અને આ બધી પાણીની બોટલ ધોઈને રાખી છે એ ભરવાની છે બસ અને ફ્રીજ જોવા આ વખતે બદલાવી નાખ્યું ને અહીંયા ખૂણામાં રાખી દીધું છે એટલે રસોડામાં થોડીક જગ્યા વધી ગઈ તો રસોડું મોટું મોટું લાગે છે અને વિયાનને પ્રકાશને મમ્મીની ગયા છે બબિયારા એને માનતા હતી મમ્મીને એટલે એ માનતા ઉતારવા ગયા છે મારે જવાનું હતું પણ હું કાંઈ ફ્રી હતી નહીં થોડીક અને નાવાનું બધું બાકી હતું તો મેં કીધું તમે ઉતાવળથી જાઓ ને પાછા અવતાર્યો કેમ કે બબિયારા થોડુંક દૂર થાય અહીંથી જામનગર પાસે આવે એટલે હું ન ગઈ પછી અને મમ્મી અને પપ્પા અને વિયાનને પ્રકાશ ચારેય ગયા છે તો એવું બધું ચાલે છે અને બપોરે હું કવર લાવી હતી ફ્રીજનું તો એ કંઈક થોડુંક ચેન્જ કરવા જવાનું છે ગામમાં તો પૂજા ફ્રી થશે તો હું ને પૂજા જાશું અને નકર પછી કાલે બદલાઈ આવશું તો ગાઈસ હું પૂજા બજારમાંથી આવતા રહ્યા અને બધી વસ્તુ લેવાની હતી લેતા આવ્યા વધારે તો પ્લાસ્ટિકની વસ્તુ લેવાની હતી મેથી લઈ આવ્યા થેપલા કરવા અને આ પ્લાસ્ટિકની વસ્તુ બધી અને ફ્રીજમાં તો મેળેલું હોય એવું કવરમાં કવર તો લીધું હતું પણ અંદર પાથરવા માટે પછી રોલ લઈ લીધો છે એટલે અહીંયા બધે પસ્તી પાથરીના હતા રોલ રાખી દેવાય અને વિયાનને પપ્પાને એ આવતા રહ્યા છે બબિયારાથી વિયાન તું કેમ ગયો વિયાન લોલીપોપ ખાવા માંડ્યો છે હું પૂજા ગામમાંથી લેતા આવ્યા હતા એટલે તો અને હવે રસોઈનો પાછો ટાઈમ થઈ જશે રોજ કામ કરીને ફ્રી થાય ત્યાં પાછો સાંજે રસોઈનો ટાઈમ થઈ જાય તો હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય